નમસ્કાર મિત્રો એમએસ ડબ્લ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું એક યોજના વિશે એ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જનધન યોજના કારણ કે આ યોજનાની અંદર ઘણા બધા લાભો મળતા હોય છે અને એક બાબત એ છે કે આની અંદર તમને એક લાખ ત્રીસ હજાર રૂપિયાની સહાય મળે છે એ પણ આપણે જાણીશું તમામ વિગતો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળની જાણીશું કે પ્રધાનમંત્રી જનધન યોજના નો લાભ કઈ રીતે મેળવી શકશો અને ખાતું કઈ રીતે ખોલાવી શકશો અને જો તમે હજુ સુધી આની અંદર ખાતું ન ખોલાવ્યું હોય તો અત્યારે પણ ખોલાવી શકો છો કારણ કે સરકાર શ્રીની ઘણી બધી યોજનાઓ આવતી હોય છે તે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ જ આવતી હશે અને તમને પૈસા મળશે તો તમામ વિગતો જાણીશું આ વિડીયોની અંદર જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી તમામ વિગતો તમે જાણી શકો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો જાણીએ કે પ્રધાનમંત્રી જનધન યોજના છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એટલે કે હેતુ શું છે તો એ જાણીએ કે બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો એટલે કે જે નોર્મલી બેન્કમાં જે કાર્ય થતું હોય છે લેવડ દેવડ ડેબિટ કાર્ડ એ પ્રકારની તમામ વિગતો તમને અહીંયા વીમો દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવશે જે નોર્મલી બેંકની અંદર જે લેવર દેવર થતી હશે એ રીતે જ થતી રહેશે અને આ ખાતું ખોલાવવા માટે તમને દસ વર્ષથી વધુ હોવા જોઈએ ફાયદો એ છે જમા રાશિ ઉપર વ્યાજ કારણ કે જે અંદર જનધનની અંદર ખાતાની અંદર જે પૈસા પડ્યા હશે એની અંદર વ્યાજ પૂરેપૂરું મળશે જે કપાટ વ્યાજ નહીં થાય અને પહેલાં કરતાં પણ થોડું વધારે વ્યાજ મળશે એક લાખ રૂપિયાનું વીમા કવચ એટલે કોઈ પણ ઘટના ઘટી હોય તો તમારી એક લાખ રૂપિયા તમને મળશે કોઈપણ ન્યૂતન રકમ ન હોય તો પણ ખાતું ચાલુ રહેશે જો તમે આ બેંકની અંદર આ ખાતાની અંદર કોઈપણ રકમ ન હોય તો પાંચસોથી ઓછા અથવા ઝીરો બેલેન્સ હોય તો પણ તમારે આ ખાતું ચાલુ રહેશે બીજી બાબત જીવન વીમા કવચ ત્રીસ હજાર રૂપિયાનું રહેશે ભારતભરમાં સહેલાથી રકમ ટ્રાન્સફર થઈ શકશે કોઈપણ જગ્યાએ તમારે આની અંદર રકમ ટ્રાન્સફર કરવી હોય તો પણ તમે કરી શકશો સરકારી યોજના લાભાર્થી તેમજ આ ખાતા સીધા લાભો જમા કરાવશે સરકારશ્રીની શ્રીની કોઈપણ યોજના અંતર્ગત હશે એટલે કે જનધન ખાતાની કોઈપણ યોજના હશે તો તમારે ખાતું ખોલાવવું નહીં પડે અને એ રીતે જ પૈસા જમા થઈ જશે છ મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવા દેવા પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે એટલે કે છ મહિના તમે ખાતું ચાલુ રહેશે અને તમને ઓવરડ્રાફ્ટ પણ આપવામાં આવશે પેન્શન તથા વીમાની સુવિધા મળી શકશે પેન્શન પણ અંદર મળશે અને વી વીમાની સુવિધા પણ મળશે હવે આપણે આગળ જોઈએ શું છે વિગત આગળ જોઈએ તો કાર્ય પદ્ધતિ કાર્ય પદ્ધતિ આની એ છે કે પ્રધાનમંત્રી જનધન યોજનાનું ખાતું ખોલાવવા માટે નીચે મુજબના દસ્તાવેજો જરૂર છે જો તમારે આ ખાતું ખોલાવવું હોય તો તમારે શું લઈ જવાનું રહેશે તો જઈએ જાણીએ તો આધાર કાર્ડ હોય તો બીજો કોઈ દસ્તાવેજ જરૂર નથી ખાલી તમે આ ખાતું આધાર કાર્ડ ઉપર પણ ખોલાવી શકો છો બીજું સરનામું બદલાઈ ગયું હોય તો પણ હાલના સરનામે જરૂરી છે એટલે કે જો તમારું સરનામું બદલાઈ ગયું હોય તો તમે હાલ જ્યાં રહેતા હોય તો પણ તમે ખાતું ખોલાવી શકો છો જો આધાર કાર્ડ ન હોય તો તમારે આ ખાતું કઈ રીતે ખોલાવશો મામલતદારનું ઓળખપત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ પાન કાર્ડ અને નર નરેગા કાર્ડ હોય તો પણ ખોલાવી શકો છો જો કાર્ડ તમારી પાસે ન હોય તો પણ

આ ખાતું તમે ક્યાં ખોલાવશો તો તમને રાષ્ટ્રીયકૃત જાહેર ક્ષેત્રની બેંકોમાં કોઈ પણ બેંકની અંદર તમે આ ખાતું ખોલાવી શકો છો અને વ્યવસાય પ્રતિનિધિ તરીકે મારફતે આ યોજનાનો અમલ કરે છે કારણ કે જો તમારે જનધન ખાતું ન હોય તો ખોલાવી દેજો કારણ કે આની અંદર ઘણા બધા લાભ થતા હોય છે અને સૌથી મોટો લાભ છે કે એક લાખ ત્રીસ હજાર રૂપિયાનું વીમા કવચ મળે છે તો તમને સૌથી પહેલાં આ લાભ મેળવો જોઈએ કોઈ પણ દુર્ઘટના ઘટી શકે છે તો આ વિડીયોમાં મિત્રો આટલું જય હિન્દ જય